पेट्रोल डीजल का भाव आसमान चढ़ गया है जरे बोटाद जिला ना रणपुर तालुका कांग्रेस द्वारा गांधीगिरी साथ विरोध प्रदर्शित करवामा आव्यो। દેશભરમાં લોકડાઉન બાદ છેલ્લા 15 દિવસથી દરરોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં સરકાર દ્વારા જે રીતે વધારો કરવામાં આવી રહ્યો છે, હાલ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલની આગેવાની હેઠળ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો। બસ સ્ટેશન પાસે ચાર રસ્તેથી પસાર થતા વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપીને વિરોધ કરાયો। કોંગ્રેસના કાર્યકરો બેનરો સાથે રોડ ઉપર ઉભા રહી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો। આ વિરોધ પ્રદર્શનને લઈને રાણપુર પીએસઆઈ એનસી સગર તથા સ્ટાફ દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। આ વિરોધ પ્રદર્શનને લઈને ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલે જણાવ્યું કે અત્યારે વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવ નીચા છે, ત્યારે દેશભરમાં સરકાર દ્વારા છેલ્લા 15 દિવસથી દરરોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે। એક તરફ કોરોનાનો કહેર, લોકડાઉન વચ્ચે મહિનાઓ સુધી ધંધા રોજગાર ઉદ્યોગ બંધ રહ્યા લોકોની આર્થિક મૂંઝવણ વધી છે, ત્યારે સરકાર પણ ભાવ વધારો પાછો ખેંચે તેવી માંગ ઉઠી છે। આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપસિંહ ડોડિયા સાથે પૂર્વ સરપંચ અબ્બાસભાઈ ખલાણી, સુરેશભાઈ પરમાર સહિત કોંગ્રેસના અનેક કાર્યકરો હાજર રહ્યા। વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવ નીચા છે, તેમ છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, જે અનુસંધાને અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માનનીય અમિતભાઈ ચાવડાએ જે વિરોધ પ્રદર્શનનું આયોજન કરેલું, જેની સૂચના દરેક તાલુકા કક્ષાએ આપી, જેનું આજે રાણપુર ખાતે અમે અનોખો વિરોધ પ્રદર્શન કર્યું છે। જ્યારે વિશ્વમાં તળિયે ભાવ છે, જ્યારે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે ક્રૂડ ઓઇલ $106 બેરલ હતું, ત્યારે 71 રૂપિયા મળતું હતું, જ્યારે અત્યારે હાવ નીચા ભાવ હોવા છતાં 71-72 રૂપિયા પેટ્રોલ મળી રહ્યું છે। એનો આ ભારતની પ્રજા માર સહન કરી રહી છે, જેનો આજે રાણપુર ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું। એક તો ડીઝલ પેટ્રોલના ભાવ બેફામ વધારી રહ્યા, આજની તારીખમાં જો ખરેખર એના ભાવથી વેચવું હોય તો માત્ર 74 રૂપિયા વેચાયું છે, એના બદલે એ અત્યારે 78 રૂપિયા, હમણાં છેલ્લા 10 દિવસની અંદર 11 રૂપિયા વધારે દીધા, 15 પૈસાનું તમે પેટ્રોલ લો તો 55 પૈસા મારી પાસે ટેક્સ લાગે છે હમણાં, એટલે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લૂંટવા બેઠી છે ખરેખર। એક તો જ્યાં ફેરું સાહેબ એવી પરિસ્થિતિ થઈ કે અતિવૃષ્ટિએ નુકસાન કર્યું, પછી અમેથી માન બહાર નીકળ્યા તો કોરોનાએ નુકસાન કર્યું, અને ત્રીજા નંબરમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ડીઝલ પેટ્રોલનો ભાવ વધારી ખેડૂતો અને આમ જનતાને બેપાયમાલ કરી નાખે છે। વિપુલ લુહાર, જીટીવી ન્યૂઝ, રાણપુર।